નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનની અંદર એકમ કસોટીના રિવિઝન સ્વરૂપે પ્રકરણ 1 માં મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપની સમજૂતી મેળવીએ. સૌથી પહેલાંનો શાબ્દિક અર્થ સમજીએ. મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહે છે. આ શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે. કઈ ભાષા પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે? તો ગ્રીક ભાષા. સાયકી શબ્દનો અર્થ શું થાય છે? તો આત્મા. અને લોગોસનો અર્થ શું થાય છે? તો વિજ્ઞાન. તો આવી રીતે શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું. પણ વિજ્ઞાન તરીકે જ્યારે આ મનોવિજ્ઞાન છે તે પ્રસ્થાપિત થયું, તો ત્યારે આત્મા, પછી મન અને છેલ્લે ચેતનાને છોડી અને મનોવિજ્ઞાન છે એ વર્તનનું વિજ્ઞાન બન્યું. આપણે જાણીએ છીએ કે માનવી જ્યારે જાગૃત હોય, સૂતો હોય, કામ કરતો હોય, શાંતિથી બેઠો હોય, કોઈ પણ અવસ્થામાં હોય, તો પણ તેનું કંઈક ને કંઈક વર્તન જોવા મળે જ છે. તો મનોવિજ્ઞાન માણસના બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા સમજીએ. અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે. સૌથી પહેલી વ્યાખ્યા સિટી મોર્ગનની છે, અને શું કીધું છે? મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા ઘણી વખત પૂછાતી હોય છે પરીક્ષાની અંદર. શું કીધું છે? મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? તો એ માણસના વર્તનનો અભ્યાસ કરે છે અને પ્રાણીના વર્તનનોય અભ્યાસ કરે છે. એટલા માટે જ એને માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન કીધું છે. એના પછી બીજી વ્યાખ્યા હિલગાર્ડ અને એટકિન્સને આપેલી છે. એણે શું કીધું છે? તો એણે એમ કીધું છે, મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. એટલે કે મનોવિજ્ઞાન શું કરે છે? જેટલી પણ એની માનસિક અને શારીરિક પ્રવૃત્તિ હોય, તો એ બધી પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે. એના પછી એચિગેરેટની વ્યાખ્યા. એણે શું કીધું છે? મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એને એક બે બાબત વધારે એડ કરી છે. શું કીધું છે? વાતાવરણના સંદર્ભમાં, એટલે કે આજુબાજુના વાતાવરણની માણસ ઉપર પણ અસર થાય છે અને પ્રાણી ઉપર પણ અસર થાય છે. હવે આજુબાજુના વાતાવરણની જેવી અસર થાય છે એ પ્રમાણે વ્યક્તિ વર્તન કરે છે, અને એવા વર્તનને વાતાવરણના સંદર્ભમાં અભ્યાસ કરે છે મનોવિજ્ઞાન. તો આવી રીતે આ મનોવિજ્ઞાનની ત્રણ વ્યાખ્યાની સમજૂતી આપણે મેળવી. આ જે ત્રણ વ્યાખ્યા છે એના આધારે એક સર્વસામાન્ય વ્યાખ્યા જોવા મળે છે. સર્વસામાન્ય વ્યાખ્યા શું છે? તો મનોવિજ્ઞાને જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. એટલે કે મનોવિજ્ઞાન શું કહે છે? અલગ અલગ સંદર્ભમાં જે વ્યક્તિના મગજની અંદર માનસિક પ્રક્રિયા ચાલે છે, વ્યક્તિને અલગ અલગ અનુભવો મળે છે, વ્યક્તિના વર્તનો જોવા મળે છે, એનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. હવે આપણે આ જે વ્યાખ્યા છે આ વ્યાખ્યામાં સમાવિષ્ટ મુદ્દાને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચાર મુદ્દામાંથી એક મુદ્દો છે એ તમને પૂછાતો. સૌથી પહેલું છે, માનસિક પ્રક્રિયા એટલે શું? તો માનસિક પ્રક્રિયા એટલે શું? તો અનુભવ. માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા, જાગ્રત અવસ્થા અથવા માનસિક પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. માનસિક પ્રક્રિયા શું છે? તો આપણને કેટલીક બાબતોનો અનુભવ થતો હોય છે, અનુભવ થતો હોય એની આંતરિક બાબત છે, એને આપણે સભાન અવસ્થા પણ કહી શકીએ છીએ, એટલે કે જાગ્રત અવસ્થા પણ કહી શકીએ છીએ. આપણે કોઈ એક બાબત વિશે આપણે વિચાર કરતા હોય, અથવા તો આપણી સામે કોઈ એક સમસ્યા હોય, એ સમસ્યાનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરતા હોય, તો ત્યારે આપણા મગજની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે, ઘણા બધા વિચારો આવતા હોય છે, કઈ કઈ રીતે આપણે સમસ્યાનો ઉકેલ મેળવી શકીએ છીએ, એનો આપણે ઉકેલ મગજમાં આવતો હોય છે. તો આ બધી બાબતો છે માનસિક પ્રક્રિયામાં આવે. આ જોકે આ મગજની પ્રક્રિયા કે હલનચલનો છે, માનસિક પ્રક્રિયા છે એ એક જ છે એમ ન કહી શકાય, પરંતુ તે બંને એકબીજા ઉપર આધારિત છે એમ કહી શકાશે.
માનસિક પ્રક્રિયા અને ચેતાકોષીય પ્રક્રિયા મોટા ભાગે એકબીજાને અસર કરે છે પણ એક સરખી હોતી નથી. મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન સ્વરૂપ કે આકાર પણ નથી, એટલે કે આપણે એમ નથી કહી શકતા કે અહીંયા મન આવેલું છે. મન આપણા વાતાવરણ સાથે આપણે જે પ્રમાણે અનુભવ કરીએ છીએ, વાતાવરણ સાથે જે પ્રમાણે આંતરક્રિયા કરીએ છીએ, એના ઉપરથી ઉદ્ભવતી એક માનસિક પ્રક્રિયા છે. મગજની પ્રક્રિયાઓ મનની ક્રિયા છે એને સમજવા માટે આપણને એક મહત્ત્વની કડી પૂરી પાડે છે, પરંતુ આપણા અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ તરફની આપણી જે જાગૃતતા છે, ચેતાકોષીય કે મગજની પ્રક્રિયાઓ કરતાં તે વધારે છે. એ ત્યાં સુધી કે આપણે સૂઈ જઈએ છીએ તો પણ આપણા મગજની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે. આપણે સૂઈએ ત્યારે સૂતા પછી આપણે સ્વપ્ન જોતા હોઈએ છીએ, બીજી ઘણી બધી માહિતી પણ આપણા મગજની અંદર આવે છે. તો આ બધી માનસિક પ્રક્રિયા છે. હવે આપણે બીજો શબ્દ એમાંનો સમજીએ, અનુભવ એટલે શું. વ્યાખ્યામાં બીજો શબ્દ છે અનુભવ. મનોવૈજ્ઞાનિકો લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે. અનુભવ વ્યક્તિગત બાબત છે. કોઈ એક જ ઘટના બની હોય, એ ઘટના સ્તરે ઘણા બધા લોકો હોય તો બધા વ્યક્તિના અનુભવ અલગ અલગ હોઈ શકે છે. આપણે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ કે નહીં ત્યાં સુધી એના અનુભવ વિશે સીધી રીતે આપણે જાણી નથી શકતા. જેમ કે શિક્ષક આપણને ભણાવતા હોય ત્યારે દરેક વિદ્યાર્થી છે ને એનો અલગ અલગ અનુભવ થાય છે, પરંતુ જ્યાં સુધી કોઈ એના વિશે કહેશે નહીં ત્યાં સુધી બીજા વિદ્યાર્થીને કે એ વિદ્યાર્થીને સમજાય છે કે નહીં એનો ખ્યાલ આવશે નહીં. આમ અનુભવ છે એ જો આપણે જાગૃત હશે તો આપણને એનો અનુભવ મળશે, જાગૃત નહીં હોય તો આપણને એનો અનુભવ મળશે નહીં. તો આવી રીતે અનુભવ આપણી જાગૃતતા સાથે એટલે કે સભાનતા સાથે જોડાયેલ છે. એના પછી છે વર્તન એટલે શું. આપણે કોઈ એક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ, પ્રવૃત્તિમાં વ્યસ્ત હોઈએ તો એના તરફ કોઈ એક પ્રકારનો પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ તો એ આપણું વર્તન છે. આ વર્તન સરળ પણ હોઈ શકે અને જટિલ પણ હોઈ શકે, એટલે કે સરળથી માંડીને જટિલ સુધીનું હોય છે. મનોવિજ્ઞાનની અંદર વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે શિક્ષક છે તે વર્ગખંડની અંદર આવે તો ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે જ બધા જ વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય છે. અહીંયા શિક્ષક છે એક ઉદ્દીપક છે અને વિદ્યાર્થી ઊભા થાય તો એની સામેની પ્રતિક્રિયા છે, એનું વર્તન કહેવાય. ઉદ્દીપક અને પ્રતિક્રિયાના સ્વરૂપે વ્યક્ત થતો આ વર્તન છે એ ટૂંકા ગાળાનું પણ હોય, લાંબા ગાળાનું પણ હોય, આંતરિક અને બાહ્ય પણ હોય છે, જોઈ શકાય તેવું પણ હોય અને ન જોઈ શકાય તેવું પણ હોય છે. આપણી શારીરિક હિલચાલ, શારીરિક હલનચલન, વર્તન જોઈ શકાય છે, જ્યારે વિચાર, તર્ક આવા બધા માનસિક વર્તનો જોઈ શકાતા નથી. વર્તનના અન્ય પ્રકારોમાં આપણે શાબ્દિક કે જે સ્ટાર્ટમાં એટલે કે જેમાં શબ્દોનો ઉપયોગ થતો હોય તેવા, અથવા શારીરિક હલનચલનોનો જ ઉપયોગ થતો હોય તેવા પણ પ્રકારો પાડી શકીએ છીએ. જુદા જુદા વર્તનો માટે કારણો વર્તનની જેમ આંતરિક અને બાહ્ય હોઈ શકે છે, એટલે કે અલગ અલગ વર્તન થવા માટે કારણો અલગ અલગ જોવા મળે છે, એટલે કે આંતરિક કારણ પણ હોઈ શકે અને બાહ્ય કારણ પણ હોઈ શકે. જ પ્રમાણે ઉદ્દીપકના કારણે જે પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે એ પણ આંતરિક અને બાહ્ય હોઈ શકે, નરી આંખે જોઈ શકાય એટલે કે સ્પષ્ટ રીતે જોઈ શકાય, ન જોઈ શકાય તેવા પ્રકારની પણ હોઈ શકે છે. તો મનોવિજ્ઞાન છે એનું આ મુખ્ય વિષયવસ્તુ છે, માનવી અને માનવેતર પ્રાણીનું આ દરેક પ્રકારના વર્તનનો અભ્યાસ કરો. એના પછી ચોથો શબ્દ છે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે શું. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે એમ કીધું છું. વિજ્ઞાન એટલે શું તો વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, અથવા તો જ્ઞાન મેળવવા એટલે કે માહિતી મેળવવા માટે વિશિષ્ટ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીએ તે વિજ્ઞાન. કોઈ પણ વિષય જ્યારે અભ્યાસ કરવા માટે ચોક્કસ પદ્ધતિનો કે ચોક્કસ રીતનો ઉપયોગ કરે તો ત્યારે તે વિજ્ઞાન બને છે. વિજ્ઞાનના કેટલાક લક્ષણો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાતો હોય છે. વિજ્ઞાનના કેટલાક લક્ષણો હોય છે, પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. માનવી અને પ્રાણીઓના વર્તનનો પ્રયોગશાળાની અંદર અને કુદરતી વાતાવરણમાં જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે
મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને માહિતી મેળવે છે અને એટલા માટે જ મનોવિજ્ઞાન છે એને વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. આપણે આગળ જોયું કે વ્યક્તિના અનુભવ, વર્તન ને માનસિક પ્રક્રિયા વિશે તેના પોતાના સિવાય બીજી વ્યક્તિ સારી રીતે જાણી ન શકે. એટલે કે વ્યક્તિને જ્યાં સુધી અનુભવ તે બોલે નહીં ત્યાં સુધી ખ્યાલ આવશે નહીં. મનોવિજ્ઞાન માનવીની આ ત્રણેય બાબતો વિશે વધારે આધારભૂત એટલે કે વધારે સારી રીતે માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ ત્રણેય બાબતોનું સાચી રીતે એટલે કે વસ્તુલક્ષી અને પ્રમાણભૂત રીતે વિશ્લેષણ કરવાનો તે પ્રયત્ન કરે છે અને તેને વ્યવસ્થિત અને ચકાસી શકાય તેવી રીતે સમજવાનો અને વર્ણવવાનો પણ પ્રયત્ન કરે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ સર્વસામાન્ય વ્યાખ્યામાં જે સમાવિષ્ટ ચાર મુદ્દા હતા એની સમજૂતી પૂરી થાય છે.